હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અભિષેક એજ્યુકેશન ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ ટોટલ 9 માર્ક્સનું પૂછવાનું છે, જેમાં તમને સેક્શન સીમાં 2 સવાલ પૂછશે, એટલે કે 6 માર્ક્સ સેક્શન સીના રહેશે અને 3 માર્ક્સ ઓબ્જેક્ટિવના રહેશે. તો આમાં ઓબ્જેક્ટિવ તો તમને આખા કરવા પડશે, કારણ કે તે પૂરા 3 માર્ક્સના છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ બાકીના જે 6 માર્ક્સ છે એના આઈએમપી ક્વેશ્ચનનું તમને આ વિડીયોમાં આપવાનું છું. અને હા, આ યાદ તો છે ને, હેશટેગ આઈએમપી ક્વેશ્ચન ફોર બોર્ડ, બરાબર છે? આના ઉપર હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી જ દઉં છું, ટાઇટલમાં પણ. જો તમે આના ઉપર ક્લિક કરશો, તમને આપણા બધા જ આઈએમપી વિડીયો અલગ અલગ ચેપ્ટર્સના તમને જોવા મળશે. સૌથી પહેલાં આપણે સવાલ જોઈએ તો ખજુરાહોના મંદિરો વિશે માહિતી આપો. આ સવાલ તમને કરવાનો છે. બૃહદેશ્વરના મંદિર વિશે માહિતી આપો, આ સવાલ પણ તમને કરવાનો છે. ત્રીજો સવાલ છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વાક્યને લગતા સાંસ્કૃતિક સ્થળ વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલ છે તે એક વખત પૂછાઈ ગયેલો છે બોર્ડની એક્ઝામમાં, બરાબર છે? તો હવે આ તમને જે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, હવે તમને એ જ ના ખબર પડે કે આ કયામાં આવ્યું છે, તો કઈ રીતે મેળ પડે? તો સાઈડમાં તમે લખી શકો છો કે ભાઈ તાજમહેલ વિશે માહિતી આપો, બરાબર છે? એમાં જે મુમતાજ છે એની કબરની આજુબાજુ અષ્ટકોણીય જાળી હતી, એના મહેરાબ પર લખેલું હતું કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, એટલે કે તાજમહેલ વિશે માહિતી આપવાની છે. ચોથું, ગુજરાતના સાંસ્કૃતિક સ્થળો વિશે માહિતી આપો. ગુજરાતના સાંસ્કૃતિક સ્થળો વિશે માહિતી આપણને આપવાની છે, જેમાં આપણને 4 સાંસ્કૃતિક સ્થળો વિશે માહિતી આપવાની છે, બરાબર છે? કોણાર્કનું સૂર્ય મંદિર વિશે માહિતી આપો. કોણાર્કના સૂર્ય મંદિર વિશે પણ માહિતી તમને યાદ કરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ 5 ક્વેશ્ચન કરશો તો આરામથી તમને આમાંથી 6 માર્ક્સ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને હા, હેશટેગ આઈએમપી ક્વેશ્ચન ફોર વર્લ્ડ, બરાબર છે? તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.